नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनु न्यूज लाइव में। हूँ छु आपनी साथे दीपा। सौ प्रथम ब्रेकिंग न्यूज सामे आवी रह्या छे। स्थानिक स्वराज की चूंटणी ने लईने नवा सीमांकन मुजब स्थानिक स्वराज की चूंटणी नु आयोजन करवामां आवशे। अगत्यना समाचार मळी रह्या छे, छ महानगरपालिका में 143 वोर्ड में 572 बैठक माटे आ चूंटणी नु आयोजन कराशे। राजकोट में 18 वोर्ड 72 बैठकों पर आ चूंटणी योजाशे। अमदावाद में 48 वोर्ड 192 बैठक छे। आ तरफ सूरत में 30 वोर्ड 120 बैठक पर चूंटणी नो जंग खेलाशे। नवा सीमांकन अनुसार महानगरपालिका की चूंटणी योजवामां आवशे। अत्यारे कोरोना काल चाली रह्यो छे, तेना कारणे क्यांक चूंटणी में विलंब पण थई शके छे। અમારા સંવાદદાતા સોનલ અનડકર જોડાઈ ગયા છે। સોનલ, શું અપડેટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જે નવા સીમાંકનની વાત હતી દીપા, તે જાહેર આજે કરી દેવામાં આવ્યું છે। સાત મહાનગરપાલિકાઓ જે મુખ્ય છે તેના સંદર્ભમાં આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને ગાંધીનગરનો અને રાજકોટનો સમાવેશ થાય છે। આજે સાત મહાનગરપાલિકાઓ છે તેનામાં સંદર્ભે આજે શહેરી વિકાસ વિભાગ તરફથી જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં નવા સીમાંકનના અંતર્ગત જે વિસ્તારો છે તે ઉમેરવામાં આવવાના છે। ખાસ કરીને જો વોર્ડ અને બેઠકોના વધારાની જો વાત કરીએ તો ગાંધીનગરમાં માત્ર જે ઉમેરો થયો છે બેઠકોનો અને વોર્ડનો, તેનો ફેરફાર જે છે તે ગાંધીનગર અને સુરતમાં જ લાગુ પડે છે। ગાંધીનગરમાં 3 વોર્ડ અને 12 બેઠકોનો ઉમેરો થયો છે, જ્યારે સુરતમાં 1 વોર્ડનો ઉમેરો થયો છે। એટલે એ રીતે જોવા જઈએ તો માત્ર જે વધારો છે તે ગાંધીનગર અને સુરતને જ લાગુ કરાયો છે, જ્યારે બાકીના જે વિસ્તારો છે તેમાં એઝ ઇટ ઇઝ જે વધારો છે તે જે વિસ્તાર છે વિસ્તારનો ઉમેરો કરવામાં આવશે। પણ જે બેઠકો છે તેમાં જે ગણતરી છે બેઠકો અને વોર્ડની તે યથાવત રાખવામાં આવી છે। સાત મહાનગરપાલિકાઓ માટે આ જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। જૂનાગઢ પણ મહાનગરપાલિકા છે, પણ અગાઉ તેનું જે વિસ્તારનું વિસ્તરણ હતું અને તેના સંદર્ભનું જે જાહેરનામું હતું તે અગાઉ બહાર પાડી ચૂકવામાં આવ્યું હતું। એટલે હવે જે કંઈ પણ વધારો થયો છે તે ગાંધીનગર અને સુરતને લાગુ કરવામાં આવ્યો છે। જી સુરત, ગાંધીનગર અંગે કોઈ વિસ્તૃત માહિતી? કારણ કે અહીં વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે, અનેક જગ્યાઓથી એવી પણ ફરિયાદો ઉઠી હતી કે ગાંધીનગરમાં ભળવું નથી લોકોને। ગાંધીનગરની જો વાત કરીએ તો 3 વોર્ડ અને 12 બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે। અગાઉ 8 વોર્ડ હતા ગાંધીનગરમાં અને ગાંધીનગરના જે વિસ્તારના વધારાની વાત છે ચોક્કસપણે વિરોધનો વંટોળ પણ જે તે સમયે ઉઠ્યો હતો, પણ હવે જ્યારે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે તે અંતર્ગત 3 વોર્ડ અને 12 બેઠકોનો ઉમેરો થયો છે અને સુરતમાં 1 વોર્ડ અને 4 બેઠકોનો વધારો થયો છે। અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો પ્રથમ વખત એક આદિજાતિ મહિલા માટે થઈને બેઠક એક ઉમેરવામાં આવી છે નવા સીમાંકન અંતર્ગત। એટલે આ પ્રકારે જે જ્ઞાતિઓનું સમીકરણ છે દીપા, તે પણ હવે ચોક્કસપણે બદલાશે તેવું લાગી રહ્યું છે। કેમ કે જે રીતે અત્યારે બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે ગાંધીનગર અને સુરતમાં, તે જોતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે યોજાશે ત્યારે જ્ઞાતિઓના સમીકરણને પણ આના હિસાબથી ચોક્કસપણે અસર પડવાની છે। જી સોનલ, જોડાયેલા રહેજો। તો આ જ અંગે સુરતથી ધ્રુવ સોમપુરા પણ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં નવા સીમાંકન મુજબ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે, શું વિગત? બિલકુલ દીપા, જે પ્રકારે નવું સીમાંકન રચાયું, હદ વિસ્તરણ થઈ ગયું સુરત મહાનગરપાલિકાનું, અને હવે જ્યારે હદ વિસ્તરણ થયું છે ત્યારે સ્વાભાવિક છે તેની હવે બેઠકોમાં પણ વધારો થઈ શકે છે। તેમાં હાલ જે પ્રકારનો નિર્ણય લેવાયો છે તેમાં સુરત મહાનગરપાલિકાની અત્યાર સુધી 29 જેટલી વોર્ડ બેઠકો હતી, વોર્ડ હતા, પરંતુ હવે વધુ એક વોર્ડનો સમાવેશ થયો છે અને વધુ 4 બેઠકોનો ઉમેરો થયો છે। તેમાં ખાસ કરીને 120 જેટલી બેઠકો થઈ છે, અત્યાર સુધી 116 જેટલી હતી, 120 થઈ ચૂકી છે, અને તેમાં પણ અનેક નિયમો ફેરબદલ થયા છે। પરંતુ આ બેઠકો કઈ જગ્યાથી કેટલી રહેશે તેનો પણ હજી હદ વિસ્તરણ આગામી દિવસોમાં જરૂરથી થઈ શકે છે। હાલ પૂરતી જેમાં બેઠકો વધી છે તેમાં સુરત માટે ખાસ 60% મહિલા અનામત માટે રાખવામાં આવી છે। જે પ્રકારનો નિર્ણય લેવાયો છે તે હજુ પણ લેવાઈ શકે છે, તેમાં હાલ જે હદ વિસ્તરણ થયું છે ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે, કામરેજ સુધીનું હદ વિસ્તરણ થઈ ચૂક્યું છે, કામરેજ સુધીનો જે વિસ્તાર। નવા સીમાંકન અનુસાર આ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। ગાંધીનગરની વાત કરીએ તો પહેલા 8 વોર્ડ હતા, હવે 12 વોર્ડ થયા છે,
નવા વોર્ડને પણ જોડવામાં આવ્યા છે અને સાથે જ તમામ જે બેઠકો છે તેના ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આયોજવામાં આવશે। ખૂબ જ અગત્યના આ સમાચાર ફરી એક વખત અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાઈ ગયા છે। ધ્રુવ, આપ આપની વાત પૂરી કરશો। बिल्कुल दीपा, जे प्रकारे हद विस्तरण थयुं छे, सौथी मोटुं हद विस्तरण क्यांक सूरतमां थवा पाम्युं छे। सूरतना अनेक विस्तारोमां तेनी सीमांकन वधी छे। जे प्रकारे सूरतनो कामरेज जे अत्यार सुधी सरथाणा सुधी हतुं ते हवे कामरेज सुधी हद विस्तरण थयुं छे। अने बीजी तरफ वात करीए तो अहीं भेसाण सुधीना जे गामो छे ते पण हवे हद विस्तरणमां सूरत महानगरपालिकामां आवरी लेवामां आव्या छे। त्यारे जे प्रकारे सूरत महानगरपालिकानुं वोर्डनुं विस्तरण थवुं जोईए तेमां एक वोर्ड वध्यो छे, એટલે કે અત્યાર સુધી 29 હતા તેની જગ્યાએ 30 વોર્ડ થઈ ચૂક્યા છે અને 4 નવી બેઠકોનો સમાવેશ થયો છે। એટલે કે હવે 120 જેટલી નવી બેઠકો મહાનગરપાલિકાની રહેશે, તેમાં પણ 60 તો મહિલા અનામત માટે રાખવામાં આવી છે। એટલે કે હવે હદ વિસ્તરણ થયું છે, તેની સામે સામે વોર્ડનું પણ વિસ્તરણ થવું અને વોર્ડમાં પણ વધારો થવો સ્વાભાવિક છે। પરંતુ લાગી રહ્યું હતું કે આ વોર્ડમાં વધુ 2-3 વોર્ડ વધશે, પરંતુ અત્યારે એક વોર્ડ વધારવામાં આવ્યો છે। હવે આગામી દિવસોમાં આ વોર્ડ વાઇઝ કઈ રીતે સુરત મહાનગરપાલિકાને સીમાંકન કરવામાં આવે છે તેની પણ સૌથી વધુ દારો મદાર રહેલો છે। જી જી, બિલકુલ ધ્રુવ, જોડાયેલા રહેજો અમારી સાથે। સોનલ, આપની પાસે આવવા માંગીશ। જ્ઞાતિના સમીકરણ પણ હવે બદલાશે અને જે ચૂંટણીનું આયોજન આ પહેલા થતું હતું તેના કરતાં આ વખતે રસપ્રદ બનીને રહી જશે, કારણ કે નવા વોર્ડ આવતાની સાથે જ જે મતદારો છે તેમની સંખ્યામાં પણ વધારો અને તેમના વિચારોમાં પણ વિવિધતા જોવા મળશે। ચોક્કસપણે કહી શકાય દીપા, કેમ કે મતદારોની જે તમે વાત કરી છે, મતદારોની વિસ્તાર વાઇઝ જે વસ્તી હોય છે તેના આધારે હવે નવા સીમાંકનમાં અસરો પડશે। રાજકીય પક્ષોને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ પ્રમાણે ઉમેદવારની પસંદગી કરવી પડશે, કેમ કે મતદારો જે વિસ્તારમાં જે જ્ઞાતિના વધુ હોય, જ્ઞાતિ સમીકરણ સૌથી મોટું ફેક્ટર હોય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, અને એ સંદર્ભમાં વોર્ડ અને વિસ્તાર જે રીતે વધારવામાં આવ્યો છે એ સંદર્ભમાં જો દીપા ગાંધીનગરની વાત કરીએ તો અગાઉ ગાંધીનગરમાં 8 વોર્ડ અને 32 બેઠકો હતી અને તેમાં હવે 3 વોર્ડ અને 12 બેઠકોનો ઉમેરો થતાં ટોટલ 11 વોર્ડ અને 44 બેઠકો થયા છે, અને ખાસ કરીને આમાં એસસી એસટીનું પણ સમીકરણ જે છે તે બદલવામાં આવ્યું છે। અત્યારે ગાંધીનગરના નવા જે જાહેરાત થઈ છે તે મુજબ 44 બેઠકોમાંથી 5 જે બેઠકો છે દીપા તે શેડ્યુલ કાસ્ટની મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, શેડ્યુલ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે 5 બેઠકો, અને 5માંથી 3 જે બેઠકો છે તે શેડ્યુલ કાસ્ટની મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે। સાથે સાથે જ એક બેઠક જે છે તે શેડ્યુલ ટ્રાઇબલ જે એસટી બેઠક છે તે જાહેર કરવામાં આવી છે, સાથે સાથે 4 બેઠક જે છે તે પછાત વર્ગની માટે અનામત રાખવામાં આવી છે, અને તે 4માંથી 2 જે બેઠકો છે તે મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે પછાત વર્ગની। આ થઈ જે એસસી એસટી ઓબીસીની જે વાત હતી તે સંદર્ભમાં, પણ આ ઉપરાંત જે મહિલાઓ માટેની કુલ મહિલાઓ માટેની જે બેઠકો છે એસસી એસટી અને ઓબીસી સહિત મહિલાઓ માટે કુલ 22 બેઠકો ગાંધીનગરમાં જે છે તે અનામત રાખવામાં આવી છે। એટલે ચોક્કસપણે મહિલાઓ અને મહિલાઓને જે હક નહોતા મળતા, મહિલાઓને જે ઉમેદવારીની તક નહોતી મળતી એ બાબત જે છે તે પણ આ વખતે ઉડીને આંખે આવી છે, અને તેને ધ્યાનમાં રાખીને આ વખતે જે વોર્ડ અને વિસ્તારનો વધારો થયો છે તે મુજબ એસસી એસટી અને ઓબીસીની મહિલાઓને અને સાથે જ જનરલ કેટેગરીની જે મહિલાઓ છે તેમને પણ ન્યાય મળે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। જે નવા સીમાંકન જાહેર થયા તેવા જે અનામત બેઠકો છે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। ગાંધીનગર સહિત તમામ મહાનગરપાલિકાઓના કેટલા વિસ્તારમાં કેટલી બેઠકો એસસી એસટી ઓબીસી અને જનરલ જે છે તે રહેશે, અનામત રહેશે તે પણ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે આ જાહેરનામામાં। અને એ રીતે જોતા હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે, જોકે અત્યારે કોરોનાનો જે સમય છે તે કદાચ આડે આવી રહ્યો છે, કેટલા સમયમાં ચૂંટણી યોજાશે તે હજી કહેવું બહુ વહેલું ગણાશે, પણ જે રીતે અત્યારે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર પણ હવે તૈયારીઓ કરી ચૂકી છે આ ચૂંટણીઓ માટે થઈને, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના જે પડગમ છે તે અહીંથી જાહેરનામાથી શરૂ થઈ ચૂક્યા છે તેવું કહી શકાય। જી જી, બિલકુલ, આભાર સોનલ, આભાર ધ્રુવ માહિતી માટે। તો નવા સીમાંકન અનુસાર આ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે, હદ વિસ્તરણ કરાયું છે ત્યારબાદ આ ચૂંટણી યોજવામાં આવશે।